आ वर्षे कोरोना वायरसना कारणे गणेश पंडालोने मंजूरी नथी आपवामां आवी। आ साथे ज गणेशजीनी मूर्तिनું विसर्जन पण घरे ज करवानुं छे, जेने लई आ वखते ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માગણી વધી છે। જેમ જેમ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવતો જાય છે, તેમ ગણેશ ચતુર્થીના આડે એક જ દિવસ બાકી છે ત્યારે ગણપતિની મૂર્તિઓનું વેચાણ પણ વધી જતું હોય છે। જળ પ્રદૂષણ કરતી પીઓપીની મૂર્તિઓના બદલે લોકોમાં જાગૃતિ કેળવાય હોય તેમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણનું પ્રમાણ વધ્યું છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાપતિ પરિવારો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હોય છે। મોડાસામાં મહેશભાઈ પ્રજાપતિ સહિત પ્રજાપતિ પરિવારના માટી કામ કરતા મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે। આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે બે પ્રકારની કાળી અને સફેદ માટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। મહેશ ધોળાભાઈ પ્રજાપતિ મોડાસા, હું છેલ્લા 6-7 વર્ષથી ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવું છું અને ઇકો ફ્રેન્ડલી માટીની જ મૂર્તિઓ બનાવું છું અને પીઓપીની મૂર્તિઓના ચલણની સામે અમે આ ઇકો ફ્રેન્ડલીનું એક બીડું ઝડપ્યું હોય એવું માટીની મૂર્તિ બનાવવાનું એક બીડું ઝડપેલું છે અને સરકારશ્રીના નિયમ અનુસાર જ અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવીએ છીએ। પીઓપીનું મૂર્તિઓનું વિસર્જન થયા બાદ પછી એ તળાવની અંદર, નદીની અંદર, નાળાની અંદર એવી જગ્યાએ પડી રહેલી હોય છે કે આપણી ધાર્મિક લાગણી લુભાય એવું કાર્ય થઈ રહ્યું છે। એટલા માટે મારી દરેક ભક્તને નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે કે આપ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનો જ ઉપયોગ કરો, ઇકો ફ્રેન્ડલી માટીનો ઉપયોગ કરો। મારે ત્યાં 500 રૂપિયાથી મોડીને 5000 રૂપિયા સુધીની મૂર્તિ મળશે।